નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, કોષ રચનાની કાર્ય. તો તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે મૂળ પાણી તેમજ ખનિજના શોષણમાં મદદ કરે છે. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યું કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે. દરેક અંગ કે નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહે છે. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. હવે મિત્રો, અહીં ધ્યાન આપવાનો પેશી, તો પેશી કોને કહેવાય? તો નિશ્ચિત કાર્ય એટલે કે ચોક્કસ કાર્યો કરતા કોષોના સમૂહને શું કહેવામાં આવશે? પેશી કહેવામાં આવશે. હવે આ જે કોષો છે એ બધા કોષો ભેગા મળે છે અને ભેગા મળીને એક ચોક્કસ કાર્ય કરે છે. તો એ ચોક્કસ કાર્યો કરતા જે કોષનો સમૂહ હોય છે એને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. આ તમારે પેશીની વ્યાખ્યા યાદ રાખવાની. હવે જોઈએ આપણે કોષના ભાગો. તો કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. મિત્રો, અહીં તમે આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ કોને કહેવાય? તો તમે અહીં આકૃતિની અંદર જુઓ તો એ કોષરસ પટલ કેવું હોય? છિદ્રાળુ હોય છે. એ બહારથી અમુક જે દ્રવ્ય હોય, જેમ કે ઓક્સિજન છે, એવા દ્રવ્યને અંદર આવવા દે છે અને અંદરના જે દ્રવ્ય છે એને બહાર લઈ જાય છે. તો એ કોષરસ પટલનું કાર્ય છે. પછી જુઓ, ડુંગળીના કોષોનું સીમાસ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. હવે મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું કે વનસ્પતિ કોષની અંદર વધારાનું કોષરસ પટલની બહાર પણ એક આવરણ હોય છે, જેને કોષ દિવાલ કહે છે. એ પ્રાણી કોષની અંદર ના હોય, એ વનસ્પતિ કોષની અંદર હોય. જો કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર રચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે, જેને કોષરસ કહે છે. હવે તમે જેલી જેવો પદાર્થ જોયો હશે, તો આજે કોષ કેન્દ્ર અને કોષરસ પટલ વચ્ચે જે પદાર્થ હોય છે, એટલે જે દ્રવ્ય હોય છે, એ જેલી જેવું દ્રવ્ય હોય છે, એકદમ ઘટ હોય છે, એને શું કહેવામાં આવે છે? એને કોષરસ કહેવામાં આવે છે. આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતી આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, તેવી જ રીતે તમે ટ્રેડેન્સકેન્સિયા ઇલોડિયા અથવા રોઈયાના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. હવે જોઈએ નીચે કોષરસ. તો કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. તો મિત્રો, આ કોષરસ વિશે આપણે અગાઉ ચર્ચા કરી. તો કોષરસ કોને કહેવાય? તો કોષ કેન્દ્ર અને કોષરસ પટલ છે એની વચ્ચે જે દ્રવ્ય હોય છે, ઘટ દ્રવ્ય, જેલી જેવું, તો એને શું કહેવામાં આવશે? કોષરસ કહેવામાં આવશે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ, હવે આ નિયંત્રણના નાની અંગિકાઓ હોય છે, બરાબર. તો એ અંગિકાઓ વિશે તમે ડિટેલની અંદર 9મા ધોરણની અંદર અભ્યાસ કરશો. તો આ અંગિકાઓ કઈ કઈ છે? તો આ કણાપસૂત્ર છે, ગોલ્ગીકાય છે, રિબોજોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે ના પછીના ધોરણમાં કરશો. તો એ બધી નાની અંગિકાઓ આવેલી છે. અત્યારે તમારે ખાલી નામ જ યાદ રાખવાના છે, એના વિશે તમે 9મા ધોરણની અંદર ભણશો. તો આપણે જોઈએ કોષ કેન્દ્ર. તો સજીવ કોષનો આ એક મહત્વનો સંગઠક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્યભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે. મિત્રો, આ જે કોષ કેન્દ્ર હોય છે તો એ કોષ કેન્દ્ર પણ પટલ ધરાવે છે અને એ પટલ કેવું હોય છે? તો છિદ્રાળુ હોય છે, કે જેથી કરીને અંદરના દ્રવ્યો અને બહારના દ્રવ્યને શું કરે છે? છિદ્રો દ્વારા આપલી કરે છે.
આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, તેને રંગસૂત્રો કહે છે. મિત્રો, આ જે રંગસૂત્રો હોય ને એ કોષ કેન્દ્રની અંદર હોય છે, દોરી જેવી રચના હોય ને એને શું કહેવામાં આવે છે, રંગસૂત્રો કહેવામાં આવે છે. તે જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. હવે આ જે રંગસૂત્રો છે ને એ જનીન ધરાવે છે, તો એ જનીનોનું કાર્ય શું, તે શું કરે છે, તો પિતૃ આનુવંશિક લક્ષણો હોય, જે પિતૃના જે લક્ષણો હોય એની સંતતિની અંદર એ લક્ષણોનું વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્રની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સમઘટકને જીવરસ કહે છે, તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. પછી અહીં જો ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક કેન્દ્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું હશે, તેને રસધાની કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. તો મિત્રો, આજે વનસ્પતિ કોષની અંદર શું વિશિષ્ટતા હોય છે કે એની અંદર રસધાનીઓ હોય છે અને એ મોટા કદની હોય છે, જ્યારે પ્રાણીઓની અંદર એકદમ નાની નાની રસધાનીઓ જોવા મળે છે. તેની રંજક ટ્રાયડેન્સકેન્સીય પર્ણમાં પર્ણના કોષમાં તમે એક નાની રંગીન સંરચનાઓ જોયું હશે. તે પર્ણના તે કોષના પર્ણકોષમાં કોષરસમાં વેર વિખરેલી આવેલી હોય છે, જેને રંજક કણ કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે, તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે, તેને હરિત દ્રવ્ય કહે છે. લીલા રંગના રંજક કણને હરિત કણ કહેવામાં આવે છે. તે પર્ણોને લીલો રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે કે પર્ણના હરિત કણમાં આવેલ હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. પ્રાણીકોષ અને વનસ્પતિકોષ અને પ્રાણીકોષની તુલના. તો જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરશો તો તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકશો. આકૃતિ 8.7A(b)નું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતાઓ તેમજ ભિન્નતાની યાદી બનાવીએ. કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, તમે વધારાના લક્ષણોનો ઉલ્લેખ કરી શકો છો. તો મિત્રો, આ જે કોઠો છે 8.1 એ તમારે જાતે આકૃતિની અંદરથી જોઈ અને કરશો. તો મિત્રો, આ ચેપ્ટર આપણે પૂરું થાય છે, બરાબર.